हेलो गाइस, वेलकम बैक टू अनदर वीडियो इन कॉमर्स मेरी दुनिया। तो स्वागत है तमारू दरेकनो मारी यूट्यूब चैनल कॉमर्स मेरी दुनिया नी अंदर। जेम के तमे थंबनेल्स नी अंदर जोई चुक्या छो के आरटीई ना फॉर्म स्टार्ट थई गया छे। तो आरटीई नी फॉर्म नी अंदर कया कया विद्यार्थीओ ने प्रवेश मळशे, कई अग्रता क्रम छे अने कया बेज अने कया पुरावानी जरूर पड़शे, आ तमामे तमाम विगतो हूँ तमने आज विडियो नी अंदर दर्शाईश। तो विडियो ने एंड सुधी जोजो जेथी करीने तमने संपूर्ण माहिती मळी शके। अने जो तमे हजी सुधी अमारी चेनल ने सब्सक्राइब ना करी होय तो नीचे सब्सक्राइबनो बटन आपेलो छे एने प्रेस करी राखो, जेथी अवारनवारनी न्यू अपडेट्स तमने रेग्युलर मळती रहे। तो स्टार्ट करिए आज आपणो वीडियो। तो फ्रेंड्स, बात करिए आरटीई फॉर्म फूल डिटेल्स एंड डेट, कई कई डेट है और क्या क्या विद्यार्थी ने आनी अंदर प्रवेश मेळवी शकशे। तो फ्रेंड्स, आखी ऑफिशियल नोटिस आई गई है, हूँ तमने डिस्क्रिप्शन बॉक्स की अंदर लिंक आपी दईश, ज्यांथी जईने तमे ऑफिशियल माहिती जोई शको छो। तो आरटीई एक 2009 अंतर शैक्षणिक वर्ष 2020-21 माटे वंचित नबड़ा जूथना बाळको विना मूल्य धोरण 1 में प्रवेश की जाहरात थी चूकी है, बराबर। હવે આની અંદર તમે જોઈ શકો છો કે કેવા બાળકોનો સમાવેશ કરવામાં આવે છે, કે જે બાળકો 1 જૂન 2020 સુધીમાં 5 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકોનો આના અંદર સમાવેશ કરવામાં આવશે। એટલે કે તમારું બાળક 1 જૂન 2020 સુધીની અંદર 5 વર્ષનું થઈ ગયેલું હશે। અને કેવા પ્રકારના બાળકોને અગ્રતાક્રમ આપવામાં આવે, ફ્રેન્ડ્સ અગ્રતાક્રમ ખાસ ધ્યાન રાખજો। સૌથી પહેલાં જે અનાથ બાળક હશે એને અગ્રતાક્રમ, પછી સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળું બાળક હશે, બાળગૃહવાળું જે બાળક હશે એને, બાળમજૂર, સ્થળાંતર મજૂરના બાળકો, આ બધાને અગ્રતાક્રમ આપવામાં આવે છે। પછી 5મા નંબરમાં મંદબુદ્ધિ, જેના માટે જરૂરી એવા પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે છે। એન્ટ્રી રેટ્રોવાયરલ થેરેપી, એટલે એઆરટીની સારવાર લેતા બાળકો જે છે એમને ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી, અર્ધલશ્કરી કે પોલીસ દળના જવાન બાળકોને, જેમના માતા પિતા એકમાત્ર સંતાન હોય, તે સંતાન માત્ર દીકરી હોય તેવા બાળકોને 8મા નંબર ઉપર અગ્રતાક્રમ। પછી 9મા નંબરમાં રાજ્ય સરકાર હસ્તક સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા જે બાળકો છે એમને, 0-20 સુધીની SC ST SC BC જનરલ અન્ય BPL કુટુંબ બાળકોને, અનુસૂચિત જાતિ પછી અનુસૂચિત જનજાતિ એટલે કે SC અને ST કેટેગરીના બાળકો, 12મા નંબરમાં સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત છે એ લોકોને, અને લાસ્ટમાં જનરલ કેટેગરીના બિન અનામત વર્ગના બાળકોનો સમાવેશ કરવા, એટલે કે 13 કેટેગરી જુદી જુદી રીતે આ લોકોએ દર્શાવેલી છે। ખાસ બાબત એ ધ્યાન રાખવાની છે કે ગ્રામ્ય વિસ્તારમાં લોકોની આવક 1,20,000 રૂપિયા હશે એવા, અને શહેરીની અંદર 1,50,000ની આવક મર્યાદા લાગુ પડે છે। પ્રવેશ માટેની કેટેગરી, અગ્રતા, આવકની અગ્રતા, વાલીને પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરેને ધ્યાનમાં લઈને પ્રવેશ આપવામાં આવશે, ઓકે। તો પ્રવેશ માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે મેં તમને અહીંયા નીચે આપી દીધી છે, આ ઓફિશિયલ વેબસાઇટ છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ લિંક મેં આપી દીધી છે, બરાબર। 19-8-2020થી 29-8-2020 દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે, એટલે કે છેલ્લી તારીખ તમને 29-8-2020 આપેલી છે, બરાબર। 19-8થી આ ફોર્મ ચાલુ થઈ જશે, પ્રવેશ ફોર્મ ભરી શકાશે। આ અંગે જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા પુરાવાને એ બધી તમને હું થોડીક વારની અંદર સમજાવી દઉં છું। COVID-19ની જે પરિસ્થિતિ છે અત્યારે હાલની અંદર, બરાબર, તો એને ધ્યાનમાં રાખીને એક ખાસ બાબત યાદ રાખજો કે ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરવાનું રહેતું નથી, ઓનલાઈન ભરેલું ફોર્મ ક્યાંય પણ જમા કરવાનું તમારે થતું નથી। એટલે કે ફક્ત તમારે ઓનલાઈન સાયબર કાફેમાં જઈને કે તમારા નજીકમાં કોઈને આવડતું હોય તો ત્યાંથી ફોર્મ ભરીને, બરાબર, તમારે એને પ્રિન્ટ કાઢીને રાખી લેવાની છે, પણ ક્યાંય પણ તમારે એને સબમિટ કરવા જવાની જરૂર નથી, ઓકે। તો આગળ વાત કરીએ પુરાવા તરીકે કયા કયા ડોક્યુમેન્ટ્સની માંગણી કરેલી છે। તો ફ્રેન્ડ્સ, આરટીએની અંદર તમારી જોડે આટલા બેઝિક પુરાવા હોવા જરૂરી છે એડમિશન મળી શકે તેના માટે, આધાર કાર્ડ, બાળકનું જન્મનું પ્રમાણપત્ર, બાળકના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્સ, મરજિયાત છે જો હોય તો ઠીક છે, ના હોય તો કોઈ વાંધો નથી, બાળકના પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓકે, પાસપોર્ટ સાઇઝનો ફોટો ખાસ તમારે સાથે રાખવો, પણ પાસપોર્ટ સાઇઝનો જે ફોટો છે એ ઓછામાં ઓછા તમારે 2-3 મહિના જૂનો હોય તો ચાલશે, એવો જ ફોટો તમારે રાખવાની જરૂર છે। માતા પિતા કે વાલીના પુરાવા તરીકે વાલીનું જાતિનું પ્રમાણપત્ર, SC SC BC કે EWS હોય તો તમારે એનું પ્રમાણપત્ર રાખવું ખાસ જરૂરી છે। જનરલ કેટેગરીના વાલી માટે આ પ્રમાણપત્ર આપવું રહેતું નથી। પિતા કે વાલીનું આધાર કાર્ડ, માતાનું આધાર કાર્ડ, આવકનો દાખલો, BPL કાર્ડ, વાલીના બેંક ખાતાની પાસબુકની ડિટેલ્સ, આ બધી માહિતી તમારે ત્યાં જરૂર પડતા જે કોઈ પુરાવા હોય એ તમારે સાથે રાખવાના રહેશે, અને સાયબર કાફે જતી વખતે આ તમામે તમામ પુરાવા સાથે રાખવા, જેથી કરીને તમારું ફોર્મ જલ્દીથી જલ્દી ભરાઈ શકે। ફ્રેન્ડ્સ, હવે આની ડેટની વાત કરી લઈએ, કઈ કઈ તારીખ સુધીમાં તમે ભરી શકશો, તો શૈક્ષણિક વર્ષ 2020-21 માટે પ્રવેશ માટેની વર્તમાન પત્રોમાં જાહેરાત બહાર પાડી
બેટા તો 7-8-2020 ના રોજ આ જાહેરાત બહાર થઈ ગઈ છે. ફોર્મ ભરવા, જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવાના થતા દિવસ 12 દિવસની અંદર કામગીરી પૂર્ણ કરવાની છે. એટલે 7-8થી તમારે ચાલુ થશે અને 18-8 સુધી આ પતી જશે. ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસો, એટલે કે તમારે 7-8 થી લઈને 18-8 સુધીમાં તમારી જોડે જે ડોક્યુમેન્ટ ના હોય એ તમારે કોઈ પણ કચેરીમાંથી, કે જેમ કે આધાર કાર્ડ ના હોય તો આધાર કાર્ડ કઢાવી લેજો, પછી ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ ના હોય તો એ કઢાવી લેવાનું, નોન ક્રિમિનલ કે પછી આવકનો દાખલો જે ના હોય એ બધું તમારે ભેગું કરી લેવાનું છે 7 તારીખથી લઈને 18 તારીખની વચ્ચે. પછી 19 તારીખથી લઈને 29 તારીખ સુધી, 19 થી 29 એટલે કે 11 દિવસની અંદર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મ ચકાસણી કરી એપ્રુવલ રિજેક્ટ કરવાનો સમયગાળો, તમારું જે ફોર્મ ભરેલું હશે એને ચકાસણી કરીને એપ્રુવલ કે રિજેક્ટ, ભાઈ તમે એમાં સિલેક્ટ થશો કે નહીં એનું કરવાની કામગીરી 31 તારીખથી લઈને 7 તારીખ સુધી કરવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ 11-9 તમારી બાળકનું પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમારી આખી આરટીએની પ્રોસેસ, જે તારીખ છે એ ખાસ નોટ ડાઉન કરી રાખજો, તમારે જે પુરાવા બાકી હોય એ પુરાવા આ તારીખની વચ્ચે કઢાવી લેજો, કારણ કે સાયબર કાફેમાં જશો ત્યારે એ તમને એ પુરાવાની જરૂર પડશે. ઓકે, વિડીયો સારો લાગ્યો હોય તો પોતાના ફ્રેન્ડ્સ ફેમિલી દરેકને શેર કરજો, જેથી કરીને દરેકની હેલ્પ થઈ શકે અને લોકો આરટી એક્ટની અંદર પોતાના બાળકોનું ભવિષ્ય બનાવી શકે. મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર. ગુડ બાય, ટેક કેર. Thank you.